નમસ્કાર, હું છું ખુશ્બુ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો. દેશભરમાં ખેડૂતોનું કૃષિ કાયદાઓ વિરોધનું જે આંદોલન છે તે અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલ દરેક જગ્યાએ ખેડૂતો ભૂખ હડતાલ પર બેઠા છે અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે બિહારના સમસ્તીપુરના એક ખેડૂતની જે ખબર આવી છે તે તમને ચોંકાવી મૂકશે. બન્યું કંઈક એવું છે કે બિહારમાં એક ખેડૂતે પોતાના કોબીજના પાકથી ભરેલા ખેતર પર ટ્રેક્ટર ચલાવી દીધું છે. પોતાના તૈયાર પાક પર કોઈ ખેડૂત ટ્રેક્ટર ચલાવી દે એ વાત તો બિલકુલ માન્યમાં ના આવે તેવી છે. ત્યારે હવે તમને એમ પણ થઈ જ રહ્યું હશે કે પોતાના તૈયાર પાક પર આ ખેડૂતે ટ્રેક્ટર ચલાવીને તેને નષ્ટ કેમ કરી દીધો. તો તમને આનું કારણ જણાવી દઈએ. મીડિયા અહેવાલો પ્રમાણે જે જાણકારી સામે આવી છે તે અનુસાર બિહારના ખેડૂત ઓમપ્રકાશ યાદવે પોતાના ખેતરમાં કોબીજનો પાક ઉગાડ્યો હતો અને આ વર્ષે તેમનો કોબીજનો પાક સારો પણ થયો હતો. પરંતુ જ્યારે ખેડૂતોએ બજારમાં પાકની સાચી કિંમત મેળવવાની કોશિશ કરી ત્યારે તેમને કિંમત ના મળી. જ્યારે પણ ઓમપ્રકાશ અને અન્ય ખેડૂતો કોબીજને બજારમાં વેચવા માટે જતા હતા ત્યારે તેમને સમગ્ર પાકના પ્રતિ કિલો એક રૂપિયો જ મળતો હતો અને આ બાબતથી ઓમપ્રકાશ યાદવ ઘણા જ નારાજ હતા અને તેમની આ જ નારાજગીમાં તેમણે કોબીજના પાકને નષ્ટ કરી દીધો, જે તમે આ તસવીરોમાં જોઈ શકો છો. હવે જ્યારે આ સમગ્ર મામલાની જાણ ઓમપ્રકાશના ગ્રામજનોને થઈ ત્યારે તેઓ ખેતરમાં પહોંચી ગયા અને બચેલી કોબીજને ઉખાડીને પોતાના ઘરે લઈ જવા લાગ્યા. આ પણ તમે તસવીરોમાં જોઈ શકો છો. ત્યારે હવે આ સમગ્ર મામલે ઓમપ્રકાશનું શું કહેવું છે એ તમને જણાવીએ. તો ઓમપ્રકાશ એમ કહ્યું છે કે બીજ ખરીદીને ખેતી કરવાની અને પાક ઉગાડવાની તેમજ તેને બજાર સુધી પહોંચાડવાની કિંમત ઘણી બધી થઈ જાય છે, પરંતુ આ પાકમાં તેઓ સામે કશું જ વસૂલી નથી શકતા, તો આમાં તેમને ફાયદો મળવાની વાત તો દૂર જ રહી. જ્યારે પાક ઉગાડવા માટે જે ખર્ચ થાય છે તે જ પાકને વેચીને નથી વસૂલાતો, તો પછી અન્ય ફાયદા માટે તો આ પાક પર નિર્ભર રહેવું જ અશક્ય છે. આ ઉપરાંત વધુ જણાવતા ઓમપ્રકાશે એમ પણ કહ્યું છે કે કોબીજના પાકને ઉગાડવાનો ખર્ચ 4000 રૂપિયા સુધીનો થઈ જાય છે, ત્યારે કોબીજ 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, તો પછી આ પાકની સામે એમને જે કિંમત મળે છે એ કેટલી બધી ઓછી છે. આ ઉપરાંત પાકને મજૂરો પાસે કપાવવાના, પેક કરાવવાના અને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચો પણ તેમને જ વેઠવો પડે છે, જ્યારે તેની સામે તેમને ફક્ત 1 રૂપિયો જ મળે છે, તો આનું શું કરવાનું? અને આ જ કારણે ઓમપ્રકાશે મજબૂરીમાં અને નારાજગીમાં પોતાના પાક પર ટ્રેક્ટર ચલાવવું પડ્યું. ત્યારે હવે તેમને આ ખેતરમાં ઘઉં રોપવાનો ઈરાદો છે એમ પણ તેમણે જણાવ્યું છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે ઓમપ્રકાશનું એમ કહેવું છે કે જ્યારે પણ ખેડૂતોના પાકને કોઈ નુકસાન થાય છે ત્યારે સરકાર દ્વારા તેમને સહાય તો અપાય છે, પરંતુ તે સહાયની રકમ એટલી ઓછી હોય છે કે તેની સામે તેમનો પાક ઉગાડવા માટે કરવામાં આવેલો જે ખર્ચો હોય છે તે પણ ના વસૂલાય. જો કે ઓમપ્રકાશની વાત સાચી પણ છે, જ્યારે કોબીજ ઉગાડવા માટે તેમનો ખર્ચો વધતો હોય એની સામે તેમને ફક્ત 1 રૂપિયો જ મળતો હોય તો એની ખરેખર શું વેલ્યુ છે? બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.